ચમારૂમી એપ ડાઉનલોડ કરો અને જુઓ નવી ગુજરાતી ફિલ્મો અને મનોરંજક નાટકો. હલો, હા વાલા, બોલ બોલ. થેન્ક યુ. અરે ઓહો, તે મને થેન્ક યુ કહીને વિશ કરવા માટે ફોન કર્યો છે? અમને ત્રીજી વાર બેસ્ટ હેપીલી મેરિડ કપલનો અવોર્ડ મળ્યો એટલે. અરે વાલા, આમાં તારે અમને થેન્ક્સ ના કહેવાનું હોય, આમાં મારે તને થેન્ક્સ કહેવાનું હોય. થેન્ક્સ થેન્ક્સ. વાહ 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 રસિક શેઠ, વાહ. કાલે તો ક્લબમાં તમે રંગ રાખ્યો. ત્રીજી વાર હેપીલી મેરિડ કપલનો આપણને એવોર્ડ મળ્યો છે. વાહ મારા રિતિક રોશન, વાહ. ટીડિંગ 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 ટીડિંગ. આહા હા, બટ ધ ક્રેડિટ ગોઝ ટુ યુ ટુ. આ તો સાડી પહેરી છે ને એટલે તુલસી જેવી લાગે છે. બાકી આમ તો મારી હેલન છે, હેલન. એકચ્યુઅલી આઈ વોઝ નોટ બેસ્ટ, પણ તે જાણી જોઈને થોડી ઓછી એનર્જી લગાડી જેથી કરીને હું તારી સાથે તાલ સે તાલ મેચ કરી શકું. બરાબર ને? તમે છો ને, તરત જ પકડી લો છો. છોડો હવે મારી ભાવ. તમારે તો સીઆઈડી માં હોવું જોઈતું તું. મારા દયા, ખા મારા સમ. જ્યારે હોય ત્યારે ખાવાની જ વાતો કરો છો. આ તમે તમારું બટન પાછું તોડી નાખું, હું ફરી ટાંકી દઉં. અરે જવાય છે હવે. લગ્નના 25 વર્ષ બાદ પણ તમારી પત્નીનું ધ્યાન તમારા તૂટેલા બટન પર જાય ને તો સમજવાનું સાહેબ કે તમારી પત્ની હજુ પણ તમને પહેલા જેટલો જ પ્રેમ કરે છે. અથવા અથવા તમારા પતિનું ક્યાંક બહાર લફડું ચાલી રહ્યું છે. તમને પણ છે ને કમાલ છો રંજન રાણી, તમે કઈ ઓછા નથી. ઓહો, ફોન આવ્યો. અરે જવાય છે હવે. ફોનની ઘંટડી વાગી નથી ને લેવા દોડ્યા. સેવકને મોકો આપો સેવા કરવાનો. હું છું ને, હું લઉં છું. હેલો, રસિક શેઠ રેસિડેન્સ. આપ તારા શેઠ ને આપ આપું. હો શેઠ જ બોલો, તું કોણ? જયંતી જોખમ બોલું છું. એ જયંતી તું ની કરે? આ તો તને ને ભાભી ને વિશ કરવા માટે ફોન કર્યો. હા, આ જયંતી નો આપણને બંને વિશ કરવા માટે ફોન છે. એમને થેન્ક યુ કેજો. એ તારા ભાભી તને થેન્ક યુ કે છે? અરે તને ને ભાભી ને 25મી એનિવર્સરી માટે ખૂબ ખૂબ વધાય. ફ્રોમ ડિવોર્સ સ્પેશિયાલિસ્ટ જયંતી જોખમ. સાલું કમાલની આયરની છે ને, લગ્નની 25મી એનિવર્સરી એ વિશ કરવા સૌથી પહેલો ફોન કોનો આવ્યો? તો કે ડિવોર્સ લોયરનો. એ તને યાદ છે ને આપણા લગ્ન થયા ત્યારનો જયંતિ આપણને કહેતો હતો કે તમારા બંનેની જોડી વધારે નહીં ટકે. પણ માથે ટકો થઈ ગયો પણ આપણે હજુ સુધી ટકી રહ્યા છે. એ જયંતિ, એટલે અહીંયા મહેનત કરવાનું રહેવા દે ભાઈ. અરે ભાઈ શું થાય, આ ધીરુભાઈ કહીને ગયા છે ને, આ ઘરાકી ન હોય ને તો માથે હાથ દઈને બેઠા નહીં રહેવાનું, ઘરાકી ઊભી કરવાની. ચાલો કઈ ઓર્ડર હોય તો કહેજો. એ જયંતિ વાત સાંભળ. આ જયંતિ પણ છે ને મન ફાવે ત્યારે ફોન કરે અને મન ફાવે ત્યારે કાપી નાખે. ખરેખર જોખમ જ છે. લગ્ન કરાવવા કરતા લગ્ન તોડાવવામાં એને વધારે રસ પડતો હોય છે. એ તો જેવી જેની લાઈન, બાકી માણસ બહુ સારો છે. હા એ બરાબર. આ આપણી દીકરી જિજ્ઞા અને જિજ્ઞેશ કુમાર હજી કેમ નહીં આવ્યા હોય? જરા એક ફોન મારો તો. અરે આપણી જિજ્ઞા આવતી જ હશે, પણ તમને ભારે ચિંતા જિજ્ઞેશ કુમારની. હે તે હોય જ ને, નસીબદાર હોય એને આવો જમાઈ મળે. મારી દીકરીએ જયા પાર્વતીના વ્રત કર્યા હતા ને એટલે એને આવો વર મળ્યો છે. બે ચાર દિવસ વધારે એક્સટેન્ડ કર્યા હોત તો આના કરતા બેટર ના મળ્યો હોત. આ તો જસ્ટ થોટ છે. બસ હો, જ્યારે ત્યારે જિજ્ઞેશ કુમારની પાછળ તમે લીમડો ખાઈને પડાવો છો, તમારી સાથે તો વાત જ નથી કરવી. જાઓ. લીમડો નહીં, આદુ. હા હા, એ જ. હવે એ તો ઘરમાં આદુ ખલાસ થઈ ગયું હતું ને એટલે લીમડો વાઈપરો. વાહ 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 વાહ. બાકી કેવું પડે, તમારું પણ ને તમારી દીકરીનું પણ હે ને? કમાલનો છોકરો શોધો છે આપણી જીજ્ઞાએ. તો પછી ન વાત કરવાના ઠેકાણા, ન મેનર્સ, ન રિસ્પેક્ટ, એક નંબરનો ભૂલકણો. યાદ છે ને એના લગ્ન વખતે પંગતમાં સૌથી પહેલા પોતે જ જમવા બેસી ગયો હતો અને જમીન પાછો રવાના થતો હતો. અરે મારે એને રોકવો પડ્યો કે એ ભાઈ તારા લગ્ન છે, રોકાઈ જા. ત્યારે માન રોકાણો. અને જ્યારે જુઓ ને ત્યારે મોડામાં માવા તો હોય જ. અરે માર્કેટમાં મને ભટકાઈ જાય ને તો મને પાછો નામથી બોલાવે. શું નસીબ! અરે આ તો કઈ રીત છે. એ તો તમને સસરા નહીં ફ્રેન્ડ માને છે ને, એટલે તમને બંનેને જોઈને કોઈ એમ કે તમે સસરો જમાય છો. કોઈ કે? અરે કોઈ કહેતો જ નથી. ઉપરથી માર્કેટમાં જે લોકો મને રસિક શેઠ કહીને બોલાવતા હતા ને એ લોકો પણ હવે રસિક કે છે. અરે ક્યાં આપણું સ્ટેટસ ને ક્યાં એનું સ્ટેટસ. અરે કેટ કેટલા માંગા આવતા હતા આપણી જિજ્ઞા માટે, પણ આપણી જિજ્ઞા છે કે આ જિજ્ઞેશ કુમારના પ્રેમમાં પડી અને જિજ્ઞેશ કુમારે એનો થપ્પો કરી નાખ્યો. અરે મને યાદ છે એ લોકોના લગ્ન તમે ક્યારે કરાવ્યા? તો જે દિવસે આપણા લગ્ન થયા એ જ દિવસે તમે એ લોકોના લગ્ન કરાવ્યા. આજથી 25 વર્ષ પહેલા ભગવાને મને તમારા રૂપમાં સરપ્રાઈઝ આપી અને ગયા વર્ષે આજના જ દિવસે જમાઈના રૂપમાં શોખ. ના ના,
એ જિગ્નેશ કુમાર માં એવું તમને ગમી તે શું ગયું હે? એમના વાળની હેર સ્ટાઈલ. ઓલા લા 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 ઓલે ઓ. હવે તમારામાં પણ તમારા વાળની હેર સ્ટાઈલ જોઈને તો હું ફિદા થઈ હતી, યાદ છે ને? ઓલા હે લે. મને ભોળીને એમ કે કઈ વાંધો નહીં, માણસનો growth ન હોય તો કઈ નહીં, વાળનો તો છે જ ને. કે જિગ્નેશ કુમારના વાળ ને ક્યાં તમારા વાળ? તમે વાળ પર નહીં જાઓ. સોરી સોરી સોરી, વાળનો growth નથી તો કઈ નહીં, તમારો પ્રેમનો growth તો છે જ ને. હે ને હે ને હે ને હે ને. આવતી રે ઉભો રે. અરે ના ભાઈ ના, મારો ડ્રાઈવર નહી મારો સસરો છે યાર. આ કઈ પણ માણસ કઈ પણ વિચારે યાર, અવાજ છે એટલે માણસ છે. હા બોલ શું કહે, માર્કેટ શું કહે છે? હા એક કામ કર, મારા હમણાં 50,000 શેર લે, પછી આપણે વાત કરીએ. ઓકે. અરે ભાઈ તને કહ્યું એટલું કર ને ભાઈ. હા ભાઈ તેજી મંદી જોવાઈ જશે. હા ચાલ જય શ્રી કૃષ્ણ. ક્યા બાત હે, હેપી એનિવર્સરી રોમિયો જુલિયટ. જો જો જો, ક્લાયન્ટ ને જય શ્રી કૃષ્ણ અને સાસુ સસરા ને રોમિયો જુલિયટ. અરે ભડકો છો કેમ એટલું બધું રસિક શેઠ? ભડકવાનું નહીં, બહુ ભડકીએ ને હાઈટ ઓછી થઈ જાય. અને જો થઈ ગઈ ને. અરે નામ મેં ક્યાં રખા હે રસિક શેઠ, નામ મેં ક્યાં રખા હે. લાઈફ માં મોહ મિથ્યા છે, જીવન સત્ય છે. અરે વાહ વાહ વાહ, લાઈન બદલી. ના ભાઈ ના, આ ગઈકાલે WhatsApp પર આવ્યું તું. અરે ક્યા વાત હે યાર, સાચું કહું એટલું સરસ કપલ મેં કોઈ દિવસ જોયું નથી યાર. તમે શું લાગો છો મમ્મી, શું લાગો છો યાર, એકદમ આલિયા ભટ્ટ. અને હું મહેશ ભટ્ટ. પણ ખરેખર કહું આટલું સરસ હેપીલી મેરિડ કપલ મેં કોઈ દિવસ જોયું નથી યાર. આવું સુંદર કપલ હોય, ક્યા બાત હે, એકદમ જાણે કે રાધે કૃષ્ણ કી જોડી. એક તરફ રાધે ને બીજી તરફ આધે. પણ સાચું કહું સરસ તૈયાર થયા છો. અરે મમ્મી તમે કપડાં પહેર્યા છે ઐશ્વર્યાના, હા, અને તમે જીનમના, આપણને બધી ખબર પડી જાય બસ. અરે વાહ, તમે તો કલર પણ કરાવ્યો છે, કેવો છે એશિયન પેન્ટ? જોઈ જોઈ જોઈ, આપણે જમાઈની હીરા પર ખૂબ નજર જોઈ. અરે જવેરી છે, જવેરી આપણો જમાઈ. બેસો બેસો બેસો. ઓ ઇટ્સ ઓકે ઇટ્સ ઓકે. તમે બેસો, હું પાણી લઈ આવું. હા આ તમે આરામથી આવો અહીંયા. છો શું જિગ્નેશ કુમાર? શું કહો રસિક સેટ? એ બાપે આ ડોલ્ફિન દરિયામાં કૂદી ગઈ. શું કરો છો પપ્પા યાર, આટલા સરસ કપડા, આ શું કઈ રીત છે યાર, કપડા સારા પહેરો ને આવું કરો યાર. હવે બરાબર છે બસ. શું 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 ચાલે છે કામકાજ? કાંઈ નહીં પપ્પા, એટલી મંદી છે ને માર્કેટમાં, શું કહું યાર, આ શેર માર્કેટમાં ક્યાંથી પડ્યો કંઈ સમજાતું જ નથી યાર. પણ તમારા તોય આશીર્વાદ છે પપ્પા, ગધા મજૂરી કરું છું યાર. હવે ગધા મજૂરી નહીં કરું તો તમારી દીકરીના ખર્ચા પરવડે ક્યાંથી? દર બીજે દિવસે તમારી દીકરીને શોપિંગ કરવા જોઈએ, અને એ પણ પાછું જેવું તેવું નહીં, બ્રાન્ડેડ. અરે ભાઈ દીકરી કોની છે? એ જ તો લોચો છે. એટલે કે તમારી દીકરીની કઈ વાત થાય, શીરાનો કઈ શાક થાય. આવી ગયું છે, આવી ગયું છે, કેસર યુગ દૂધ આવી ગયું છે. અરે મમ્મી તમે પાણી કીને દૂધ કેમ લાવ્યા? આજે નાગપંચમી છે ને. તો એક કામ કરો, પેલા નાનકા નાગને પાડી દો. મારે નથી પીવું. ના ના પીવો ને. અરે ના ના પાડી ને. મમ્મીએ ના પાડે છે. એકવાર કીધું ને પી જાવ એટલે પી જાવ, નહીં તો તમારી કિટ્ટા. જોઈ 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 અમારી ટ્રિક્સ જોઈ. ક્યા બાત હે ક્યા બાત હે મમ્મી. આજે આજુબાજુના બંગલામાં કોઈ નાગિન પિક્ચરના ગીતો ન વગાડે ને, એનું ધ્યાન રાખજો. કેમ? દે કેમ શું, આ નાગ રમતો રમતો દડો લેવા કોઈના ઘરમાં ઘૂસી ગયો તો? શું 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 હસો હસો, તમારી જ વાત ચાલે છે. અરે હસો પપ્પા હસો, હસવાથી સુખ વધે, સમૃદ્ધિ વધે, વજન વધે. આપણે ઓછું હસવાનું. કોઈ ચિંતા નહી કરતા, અમારે ત્યાં કપડા ઓછા ધોવાય, વધારે હું જ ધોવાઉં. આવો આવો બેસો 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 બેસો, શાંતિથી બેસો. થોડો પૂરો ખા, થોડું લોહી પી, એટલે થોડું પાણી પી. એ પાણી આપતો, તમે પાણી આપો, હું જોઉં છું એમ કીધો તો.
બેટા 100 વાતની એક વાત મને એમ કે તને આવતા આટલું મોડું કેમ થયું? પૂછો તમારા જમાઈને. અરે જમાઈ પણ તને એક પૂછે છે બેટા, તને આવતા આટલું મોડું કેમ થયું? ચૂપ, હવે એકદમ ચૂપ ને કાન ખોલીને સાંભળ. આપણે બંને ઘરેથી એક જ સાથે નીકળ્યા, એક જ કારમાં, આજુબાજુની સીટમાં, રસ્તામાં ગાડી બગડી. તું ઉભી રહે, હું મેકેનિક લઈને આવું છું એવું કહીને તું ગયો. હા પછી ગયો, પછી મેં રિક્ષા પકડી, માંડ માંડ રિક્ષા મળી યાર, પછી મેં રિક્ષા પકડી, પછી મેં માવો ખાધો, પછી હું અહીંયા આવ્યો. આખી વાતમાં જરા કેવી ભૂલ થઈ ગઈ, આખી આખી ભૂલાઈ ગઈ. અરે પણ તારે મને કેવું જોઈએ ને કે તું ભૂલાઈ ગઈ છે, તારે મને ફોન કરવો જોઈએ ને. ફોન કરેલો પતિ, લોન નહીં જોઈએ બેન, એમ કહીને તો ફોન મૂકી દીધો. હા તો લોન ન જોતી તો માણસ ના જ પડે ને. હાસ તો જસ શાળા ગઈકાલે આને મને કીધું કે આપણે લોંગ ડ્રાઈવ પર જઈશું અને આ ધ એન્ડ ઓફ ઇટ હું તને એક મીઠી કિસ આપીશ. હા ત્યારે પણ તું મને ભૂલીને જતો રહ્યો હતો. આ ખોટું બોલે છે, અમે બંને ગયા હતા, અમે બંને એક સાથે લોંગ ડ્રાઈવ પર ગયા હતા, એક જ કારમાં, આજુબાજુની સીટ પર. મેં 1x1 10 કિસ આપી હતી. વન્સ મોર ઉચી તો મેં કિસ આપી હતી કોને? તારી તો. હવે તમને સમજાવું, રોજ બધું ભૂલી કેમ જાઉં છું? આ તમારે પહેલી વારનું છે, મારે રોજનું છે. એટલી છુટ્ટા હાથની બનાવી તમારી દીકરીને, જે હાથમાં હવે છુટ્ટું ફેંકે, જે હાથમાં હવે છુટ્ટું ફેંકે. અમારે ત્યાં વોચમેન આમ નથી ઉભા રહેતા, આમ ઉભા રહે છે આમ. અમારે અમારા 10-12 મોબાઈલ જતા રહ્યા. સાતમી વાર મને આવી રીતે ભૂલી ગયો છે તમારો જમાઈ. યાદ રાખીને, સોરી પપ્પા, બેસો, યાદ રાખીને થોડી ભૂલી જાઉં છું પપ્પા, મારથી ભૂલાઈ જવાય છે યાર. અચ્છા આઈ એમ સોરી, મારી ભૂલ થઈ ગઈ બસ. બેટા જમાય અમારી સામે માફી માંગે સારું ન લાગે. સારું લાગે કે ન લાગે અમને કઈ ફરક પડતો જ નથી. તમે નહીં માનો મમ્મી, અમારે ત્યાં કઈ પણ થાય ને માફી મારે જ માંગવાની હોય, વાંક મારો જ હોય. અરે સોસાયટીમાં કોઈના ઘરે ઝઘડો થાય તો લોકો માફી માંગવા મને બોલાવે છે, ખાસ માફી મંગાઈને એટલો ફેમસ કરી નાખો સોસાયટીમાં મને. અરે મારી મામ, હવેથી હું મને ભૂલી જઈશ પણ તને નહીં ભૂલું બસ. દર વખતે આવું જ કરે છે, ભૂલત કર. લાસ્ટ ટાઈમ મને બગા ખાવાનું મન થયું તો મેને ફોન કર્યો કે મેકડોનલ્ડ્સ પર મળીએ, એન્ડ હી સેડ હું 15 જ મિનિટમાં આવ્યો ને પહોંચ્યો ક્યારે? 3 કલાક પછી. હું 15 મિનિટમાં જ પહોંચ્યો તો. હા એ વાત અલગ છે કે હું પહોંચ્યો તો અંધેરીના મેકડોનલ્ડ પર અને રાજોતીથી બોરીવલીના મેકડોનલ્ડ પર. એટલે પણ પપ્પા એને મને કહ્યું જ નતું કે ક્યાં પહોંચવાનું છે, એને મને કેવું જોઈએ કે નહીં? અરે એ તો નયા કે દીકરી કોની છે? કોની છે? લુચા બોલતો નથી, કોની છે? અરે એમ નહીં, ઈ ના કેતા ક્યાંય પણ પહોંચી જવાનું. તમારી અક્કલ ક્યાં ગઈ હતી? આ તમારી દીકરીને સાચવવા આપી હતી તારી તો. બેટા એમણે એમની ભૂલ માની છે ને, ગુસ્સો નહીં કરવાનો. ગુસ્સો તો આવે જ ને, ઓકે, જ્યારે હોય ત્યારે મને જ ભૂલી જાય છે. એકવાર તો ક્રીમ સેન્ટરની બહાર ઊભી રાખીને પ્રકાશનો માવો ખાવા જતો રહ્યો હતો ને ત્યાંથી ડાયરેક્ટ ઘરે. માવો માવો માવો, મને તો એક નથી સમજાતું માવામાં એવું હોય છે શું? મને શું ખબર, હું સમજાવું. આવો ખૂણા માવો. માવામાં શું છે પપ્પા? ઘણું બધું હોય માવામાં છે ને. આજુ આ પેલા પડીકું કહેવાય બરાબર છે, પછી એમાં ઘણું બધું આવે. કાચી સોપારી આવે, પાકી સોપારી આવે, ચૂનો આવે, એલચી આવે, લવિંગ આવે, સ્ટાર આવે, ઇલાયચી આવે, પણ સાદા માવા આવે, મીઠા માવા આવે, તમાકુવાળા માવા આવે. પણ તમાકુ સ્વાસ્થ્ય માટે બહુ હાનિકારક છે, એટલે તમાકુ ખાવાની નહીં. હું પણ સાદા માવા જ ખાઉં છું. અને માવો ખાઈએ ને એના બીજા બે ફાયદા છે. માવો ખાઈએ તો આપણને મજા આવે, એ પહેલો ફાયદો, અને બીજો ફાયદો આપણા વાળ વધે. તો શું છે અહીંયા છે ને, એક્યુપ્રેશરનો એક પોઈન્ટ બરાબર છે. આપણે આમ માવો ઘસીએ ને તો એક્યુપ્રેશર થાય, એ એક્યુપ્રેશર થાય ને તો અસર ક્યાં થાય? ક્યાં થાય અસર? વાળ વધે. લ્યો વધારો, વાળ વધારો. મારા બાપ, ત્યાં નહીં ઘસો ને તાર વાળ હથેળીમાં ઉગશે. ખોટી જગ્યાએ એક્યુપ્રેશર નહીં કરવાનું યાર. આ મમ્મી પપ્પાને તમે કઈ શીખવાડ્યું નથી યાર. હવે ચાલો ને જમવા બેસે બાપા. આ જોને યાર પપ્પા, જોને યાર, આ જમ્યા પહેલા રસિક શેઠને માવા ખાવા છે, હવે જમ્યા પહેલા માવા ખવાય કે જમ્યા પછી માવા ખવાય? તો આને તો આખી પાનની દુકાન ખોલી નાખી. એક મિનિટ, હા યુ કન્ટિન્યુ, હું જરા પાનનું સમજાવીને આવ્યો. ત્યાં જ ઉભા રહેજો. પાનમાં શું છે, પાનમાં પણ માવા જેવું જ છે. પાનના પ્રકાર કયા? કલકત્તા, મગઈ, પૂના, મદ્રાસ,
કોચીન, કાલિકટ, કોઈમ્બતુર આ બધામાં આ આજ કરે છે યાર. આ બાકી બધા સ્ટેશન છે યાર. શું રસિક સેઠ યાર, આ તમે આવો ભાઈ, આવો જમાઈ રાતના મનમાં ભી લંચ ગોઠવી છે, જમવા આવો, આવો બધા આવો જમવા આવો, પછી માવો ખાઈએ આપણે. કમ ઓન. એ ત્યાં નહીં, પપ્પાની સીટ છે. હા સારું, તું પહેલા બોલી, હમણાં મારા કપડાં બગડી ગયા હતો. ત્યાં નહીં, મમ્મીની છે. સોરી મમ્મીજી. એ મારી છે. એક કામ કરો, બહાર આપો, બહાર જ જમી લઉં છું હું. એ પપ્પા તમે આમ નારાજ નહીં થાવ પપ્પા. નારાજ ન થાય તો માણસ કરે શું? આ કઈ રીત છે જમાઈને ઘરે બોલાવીને તમે લોકો જમાઈનો ઇન્સલ્ટ કરો છો? હાલો ઈંગવા. યંગવા કુન જંપટી છેસ નાલુ, શું થયું બેટા? કાઈ નહીં, લેટ્સ હેવ ફૂડ. હેલો, લિસન ટુ મી. હેલો, આઈ એમ એટ માય સસરાસ પ્લેસ. આઈ કેન નોટ ટોક ટુ યુ રાઈટ નાઉ. આર યુ યુ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ. હા, યુ ડિસાઈડ. કુન જંપટી છેસ નાલુ. આ માર્કેટમાં એટલી બધી અપડાઉન આવે ને પપ્પા, માર્કેટમાં ધ્યાન બહુ રાખવું પડે. હવે ધ્યાન ન રાખીએ તો નુકસાન થઈ જશે માર્કેટમાં, હે કે નહીં? શું શું બનાવ્યું છે જમાઈરાજના માનમાં? ઘણું બધું બનાવ્યું છે. વાહ 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 વાહ, સાંભળવામાં બહુ મજા પડી, સમજાયું કઈ નહીં. સ્પેનિશ સાબુદાણાના વડા, મેક્સિકન મગની દાળનો શીરો, જેપનીઝ ઊંધિયું અને આ ઇટાલિયન ઈદડા. લ્યો બોલો, ઇટાલિયન માર્બલ સાંભળ્યું છે, ઈદડા પહેલી વાર સાંભળ્યા. એકદમ સિમ્પલ છે. એમાં શું કરવાનું? સૌપ્રથમ ઇન્ડિયન ઈદડા લેવાના, પછી એને ઓવનમાં નાખવાના, 20 મિનિટ પછી બહાર કાઢવાના, પછી એની ઉપર કોરિયાની કોથમરી ભભરાવવાની. થઈ ગયા ઇટાલિયન ઈદડા તૈયાર. વાહ વાહ વાહ, કેવું પડે કોરિયાની કોથમરી ભભરાવવાની અને ઇટાલિયન ઈદડા તૈયાર. અમારી સાસુ જમવાનું બનાવે છે કે લોકોને બનાવે છે કંઈ સમજાતું જ નથી. વેરી નાઇસ, વેરી નાઇસ. આપણે શરૂઆત કરીએ ઇટાલિયન ઈદડાથી, બરાબર છે? આવો ભાઈ આવો, હું લઉં છું ભાઈ, હું લઉં છું, આપું છું ભાઈ, આપું છું. આવો આવો ભાઈ, આવો આવો બધા, આવો આવો. કોઈ ઉભારો ભાઈ, ઉભારો યાર, સબ લાઈનમાં બેઠે ને, બેઠે ને સબ લાઈનમાં. ભગવાન સબકા હૈ સબકો મિલેગા, એસે બચ્ચે જ નહીં ઘૂસને કા. આવો, કોઈ શરમાતા નહીં ભાઈ, જમજો બરાબર. આવો જમજો બરાબર, કોઈ શરમાતા નહીં અને તમે ખાસ શરમાવતા નહીં. હા ચલો. હે પ્રભુ, દરેક ભિખારીને કોળિયો આપજે બાપા. ચાલો ભાઈ ચાલો, આ શાબાશ. આવો ભાઈ આવો, આવો ભાઈ આવો. એ કેવું બનાવ્યું છે? પેલા ખાઉં કે બોલું? આ કમાલના ઉત્સાહી માણસ છે યાર. આ ફોન છે ને યાર, કેળો નહીં મૂકે. આ કુમારને ફોન બહુ આવે નહીં? આવે બાપા આવે. બીજી લોકો હોય ને એ લોકોને બહુ ફોન આવે, નવરા લોકોને ના આવે. હલો, જયંતિ જોગમ બોલું, જિગ્નેશ કુમાર. અરે બોલો અંકલ, કેમ છો? બેટા તમને બંનેને લગ્નની પહેલી એનિવર્સરીની ખૂબ ખૂબ વધાઈ હો. અરે થેન્ક યુ સો મચ. હું શું કહું છું બેટા, કઈ ઓર્ડર હોય તો કેજો. ચાલો ઘરે આવ્યો છું, મૂકું પછી વાત કરીએ. હલો હલો, એ કોનો ફોન હતો? તમને બહુ પંચા છે યાર. તમારા દોસ્તારનો હતો, જયંતિ જોખમનો. એ પપ્પા, આ જયંતિ જોખમ ડિવોર્સ લેન્ડનો બહુ મોટો વકીલ નહીં? અરે બહુ મોટો. પણ સાંભળ્યું છે એ વકીલ પૈસા બહુ ચાર્જ કરે. પૈસા પૈસા પૈસા, દરેક વાત પૈસા પર આવીને અટકે, કંજૂસ. એ પૈસા ઉપરથી યાદ આવ્યું, રસિક શેઠ તમે આ લોકોને કહ્યું કે નહીં શું ગિફ્ટ લાવ્યા છે આ લોકો માટે? એ એ દીકરા, તારી ગાડી બગડી ગઈ છે ને, તો એક કામ કર, એ ગાડી વેચી નાખ, એમાં થોડા પૈસા ઉમેર અને નવું સ્કૂટર ખરીદ. અને દીકરા, એ સ્કૂટર પર તું નહીં બેસતી, તારે માટે મેં નવી BMW બુક કરાવી છે. વાવ, અરે વાવ, ઘર વેચી નાખ્યું લાગે છે. નથી વેચ્યું, પણ મારી દીકરીની ખુશી માટે ઘર તો શું જરૂર પડે ને, તો જાત વેચી નાખું. ઈ બરાબર, પણ લે કોણ? એટલે ભાઈ, વેચાવા તો હું પણ તૈયાર છું મારી વાઈફ માટે, પણ માર્કેટમાં કોઈ લેવાલ તો હું જોઈએ. જિગ્નેશ કુમાર, અમારે ગિફ્ટ ક્યાં? એ કયો પેલા? અરે મમ્મી લાવ્યો છું, તમારા માટે લાવ્યો છું iPhone 6. અને મારે માટે iPhone નું ખોખું. જિગ્નેશ કુમાર, અમને હવે આવી સસ્તી સસ્તી ગિફ્ટ નથી જોઈતી, હવે અમને મોંઘી ગિફ્ટ જોઈએ છે. અરે મમ્મી અવાજ કરો, તમારા માટે જાન હાજર છે. થાવ થાવ, હવે બેમાંથી ત્રણ ક્યારે થશો? સ્ટોપ ઇટ પ્લીઝ.
વોટ ઇઝ ધીસ? હું ક્યારનો બધાને હસાવવાના પ્રયત્ન કરું છું ને તું છે કે? જો સાંભળ, મહેરબાની કરીને આપણી એનિવર્સરી બગડી છે, આ લોકોની એનિવર્સરી નહીં બગાડ પ્લીઝ. બે માંથી ત્રણ થવાની વાત ભૂલી જજે. મારે મારા બાળકને બધું જ આપવું છે જે મારા મોમ ડેડે મને આપ્યું છે. બેસ્ટ સ્કૂલ, બેસ્ટ કોલેજ, બેસ્ટ ઓફ એવરીથિંગ. તારા જેવો કંજૂસ બાપ મને મારા બાળક માટે નથી જોઈતો. એક મિનિટ, મારા બાળક મને હું બેસ્ટ નથી ઈચ્છતો એમ? એટલે જ તે કીધું ને, તું એને ગુજરાતી મીડિયમમાં ભણાવીશ? સાંભળ, અંગ્રેજી મીડિયમમાં ભલે મારું બાળક ભણે, પણ મારા બાળકને ગુજરાતી આવડવું જોઈએ એવો મારો આગ્રહ છે અને રહેશે. અને એટલા માટે કારણ કે મારું બાળક મારી મા સાથે વાત કરી શકે. અને ગુજરાતી ભાષા મને એટલા માટે ગમે છે કારણ કે મને મારી મા ગમે છે. શું થયું બેટા? કઈ નહીં મમ્મી, અમે બંને ઘર ઘર રમતા હતા. અરે એનીવે, રસિક શેઠ, રસિક શેઠ, અમારી વાત છોડો, તમે તમારી વાત કરો. મમ્મી માને તમે કઈ ગિફ્ટ લાવ્યા કે નહીં? એકદમ સારું યાદ દેવડાવ્યો. બાકી તમારા લોકોની ગિફ્ટના ચક્કરમાં હું મારી હિરોઈનની ગિફ્ટ આપવાનું જ ભૂલી જાય. એ બધું ખાવાનું પડતું મૂકને, ફટાફટ ઝટપટ અહીંયા આવી જાવ. ચલો ચલો ચલો. ઓ ભાઈ આવો, આવો ભાઈ આવો, આવો આવો આવો. લેડીઝ એન્ડ જેન્ટલમેન, જેન્ટલમેન, એન્જિનિયર કુમાર, there is a special announcement I want to make for my lovely lady, my sweetheart, my darling, my rani, my લબડ્યા, my everything. છેલ્લા 25 વર્ષથી મારી અન્નપૂર્ણાના શુભ હસ્તે બનાવેલ અવનવી, અટપટીલી, ચટપટીલી, ખટપટીલી વાનગીઓનો રસથાળ રંજન રેસિપીઝ. ક્યા બાત હૈ, ક્યા બાત હૈ. થેન્ક યુ, થેન્ક યુ. આ થેન્ક યુ બોલ્યા કે ડેન્ક યુ બોલ્યા? થેન્ક યુ બોલી. આજના દિવસે હું શું બોલું, શું ન બોલું, મને કઈ સમજાતું જ નથી. આ તો જવા દો, કઈ કમ્પલસરી છે જ નહીં. આ ગોઠવા જાવ માસીની બાજુમાં. ના 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 જિગ્નેશ કુમાર, ના. આજે હું ન બોલું તો કેદી બોલું? આજે હું ન બોલું તો મારું ખોળિયું લાજે. મારા 25 વર્ષના લગ્ન જીવન ઉપર ધૂ છે. સોરી 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 સોરી. ના ના, વાંધો નહીં વાંધો નહીં. તમ તમારે બિંદાસ બોલો, પછી ભલે ને મારા મોઢા પર થૂક ઉડે. હા હા હીરો. ભાઈ ઓર બેનો, ભાઈ ઓર બેનો, ધ્યાન સે સુનના, ધ્યાન સે સુનના. ઇરશાદ ઇરશાદ. જેમ રસોઈમાં વઘારનો તડકો. વાહ વાહ, દોબારા દોબારા દોબારા. જેમ રસોઈમાં વઘારનો તડકો, એમ રસિક મારા કાળજાનો કટકો. મારી પોતાની છે. જ્યારે આવે વરસાદ ત્યારે નીકળે છત્રી. હું કોપરા પાક ને તું કાજુની કતરી. ભાઈઓ બહેનો, ભાઈઓ બહેનો, ઇસ બાત મેં ભી કુછ, મેં ભી કુછ. ઇરશાદ ઇરશાદ. મેરે કો એસા શેર શાયરી નહીં આવડતા હૈ, ખાલી એક કવિતા આવડે છે. જો ગમે તો મારી સાથે બધા ગાજો, છૂટ છે ખાસ મારી વાઇફ માટે. મેં એક બિલાડી પાળી છે, મેં એક બિલાડી પાળી છે, એ રંગે બહુ રૂપાળી છે, એ અંધારામાં ભાળે છે, ને હળવે હળવે ચાલે છે, એ દહીં ખાય, દૂધ ખાય, ગીતો ચપ ચપ ચાટી જાય, એના દિલ પર ડાઘ છે, એ મારા ઘરનો વાઘ છે. બિલાડી પતી ગઈ, હવે બિલાડો બોલશે. હું જિગ્નેશને ડિવોર્સ આપવાની છું.
મજા પડી. વાહ છે છે, કોઈ ચિંતા માણસને મારી દીકરીની નપાવટ ગપાગપ ખાવામાં જ પડ્યો છે. એ વાળ ઉપર ગુસ્સો નહીં કરવાનો, નહીં તો છે એ જતા રહેશે. એક્સક્યુઝ મી, થોડી ચટણી મળશે બીજી? એ લાવી. હા અરે શું લાવી? હા અને તો હું ચટણી કરી નાખીશ. અરે મને તો એ જ નથી સમજાતું આજકાલના છોકરા છોકરીઓને થઈ શું ગયું છે. જરાક કંઈ થયું નથી ને ડિવોર્સ. આજકાલના છોકરા છોકરીઓનો પ્રેમ છે ને હિન્દી ફિલ્મ જેવો થઈ ગયો છે. શુક્રવારે લાગીને રવિવારે ઉતરી ગઈ. ઢીંગલા ઢીંગલીની રમત સમજે છે લોકો સંસારને. 55 વર્ષના ઢાંઢાથી ને આવું વર્તન કરો છો? આપણે મા બાપ થઈને છોકરાઓને લગ્ન બચાવવા જોઈએ, એને બદલે તમે છો કે? થોડી ચટણી આપો છો બીજી કે ઈદડા બહાર લઈ જાઓ? ચટણી ચટણી આને ચટણી જ જોઈએ છે ને. લે ચટણી. એય ચમચી કોણ દેગા? અડધા જ કામ કરવા છે બધા. આલે ગળાચ. મને તો 100 એ 100% ખાતરી છે આમાં જીગલાનો જ વાંક છે. તો આપણી ચંપાએ કઈ ઓછી નથી. આની સામે તો ઓછી જ છે. કેટલી દુખી છે મારી દીકરી. ક્યારની માથું નીચે રાખીને બેઠી છે બિચારી. ઈ તમારી બિચારી ક્યારની માથું નીચે રાખીને કેન્ડી ક્રશ રમે છે? શી યાર ગઈ લાઈ. એ કુમાર, મેં તને રિક્વેસ્ટ મોકલી છે, એક્સેપ્ટ કર. રૂવાબ જુઓ, રૂવાબ જુઓ. જિંદગીની રમતમાં ભલે હારી જઈએ પણ કેન્ડી ક્રશમાં તો જીતવું જ જોઈએ. મારા સલીમ જાવેદ, મારા સલીમ જાવેદ. મમ્મી બેટા થોડું જતું કરવાનું. જતું જ કરું છું. એમાં એમાં હતમતી જતો રહ્યો છે. તો આપણે કમરેથી પકડી લેવાનો. એમાં છે શું? વજન કેટલું ને વાત કેટલી? જો બેટા આને જ લાઈફ કહેવાય. લાઈફ ઇઝ સ્મગલ એન્ડ વી ઓલ આર સ્મગલર્સ. શું 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 બોલ્યા? આ સ્મગલર શું બોલ્યા? લાઈફ ઇઝ સ્ટ્રગલ એન્ડ વી ઓલ આર સ્ટ્રગલર્સ. આ આખું નાટક જોવા માટે હમણાં જ છે મારું મી એપ ડાઉનલોડ કરો.